નમસ્કાર બોલ લાઈમ આપનું સ્વાગત છે હું છું બરખત ઉલ્લા છોટો છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો સૂકી ડેમ સિંચાઈનો મોટો મોટો ડેમ જે નર્મદા યોજનાનો આનુષંગિક યોજના છે અને જે નર્મદા યોજનાની કુલ ચાર આનુષંગિક યોજનાઓ હતી તેમાં ઓગણીસો ચોરાશી પંચ્યાસીમાં આ ડેમ બની ગયો છે ને હાલ છેલ્લા ઘણા વર્ષોથી એવી એક માન્યતા હતી અને એક એવું કારણ બનતું હતું કે ડેમ પચાસ ટકા જ ભરાતો હતો આ વખતે પણ જ્યારે તારીખ નવ ઓગસ્ટના રોજ અમે રૂબરૂ મુલાકાત ડેમ લીધી ત્યારે પણ ડેમમાં બત્રીસ ટકા જેટલું ઓગણચાળીસ ટકા જેટલું પાણી ભરેલું હતું અને આ વર્ષે સાત ટકા જ પાણી આવ્યું હતું બત્રીસ ટકા પાણી છે તે અગાઉના ચોમાસાનું ભરેલું હતું અને સિંચાઈ બાદ વધેલું હતું હવે માત્ર અઠવાડિયામાં એટલે કે જે આપણે નવમી તારીખના જે ડેટા મળે છે તે પ્રમાણે એકસો બેતાલીસ પોઈન્ટ ચાલીસ મીટર જળ સપાટી હતી હમણાં આઠી તારીખે હમણાં વાત કર્યા છે ત્યારે એકસો પિસ્તાળીસ પોઈન્ટ ઓગણસાઠ જેટલી સપાટી છે એટલે ત્રણ પોઈન્ટ ઓગણીસ મીટર જેટલું લેવલ ડેમનું વધ્યું છે એની સાથે જે ડેમમાં જળરાશિ છે તેમાં ઉમેરો થયો છે ને અત્યારે જળરાશિ એકોતેર પોઈન્ટ જીરો છ ટકા ઇકોતેર ટકા જેટલું સરોવર ભરાઈ ગયું છે જે ટોટલ કેપેસિટી છે ડેમની જળ ભરાવવાની એની ક્ષમતા એ ક્ષમતાની સાથે એનું જે ડેમ છે એની કુલ એકસો તોતેર એમ સી એમ મિલિયન ઘન મીટર જેટલી એની કુલ ક્ષમતા છે જે ડેમ ભરાયો છે તે અઢાર ટકા જેટલું પાણી ભરાયું છે વધારાનું અઠવાડિયા દરમિયાનમાં આજે અઠવાડિયું આપણે વાત કરી નવમી તારીખે અમે રૂબરૂ મુલાકાત લીધી ત્યારબાદ આજે છ સોળમી ઓગસ્ટ છે સાત દિવસના દરમિયાનમાં જે હેરી થઈ છે વરસાદની તેમાં વરસાદ પણ ખૂબ પડ્યો છે વરસાદના આંકડાની વાત કરીએ તો સાતસો ને છન્નું મિલીમીટર કુલ વરસાદ વરસી ગયો છે અને જે ડેમ છે એમાં પાણીનો ભરાવો એકત્રીસ પોઈન્ટ સત્તર મિલિયન ક્યુબિક મીટર આ આંકડો મિલિયન ઘન મીટર બહુ મોટો છે આપણને એવું લાગે કે એકત્રીસ પોઈન્ટ સત્તર મિલિયન ઘન મીટર એટલે શું પણ એ અબજો લીટર પાણી થાય છે અને આપણી સમક્ષ જે આંકડો અમે સ્ક્રીન પર બતાવ્યા છે એ મીંડા તમે ગણશો તો થાકી જશો સાત ટકા જેટલો પહેલાં ઉમેરો હતો હવે એકદમ જ બીજો વધારાનો અગિયાર ટકા ઉમેરો થયો છે પાણીનો અને આ પાણી એક જ અઠવાડિયામાં ભર્યું છે હવે આ જે ડેમ છે તેમાં આ ઇન્ફ્લો હાલ નવ પોઈન્ટ એકવીસ ક્યુમેક્સ એટલે કે ત્રણસો પચીસ પોઈન્ટ પચીસ ત્રણસો પચીસ ક્યુસેક્સ જેટલું ક્યુબિક ફૂટ પર સેકન્ડ જેટલું પાણી અંદર હાલ આપણે વાત કરીએ છીએ અંદર ઇન્ફ્લો ચાલુ રહ્યો છે આ બહુ મોટી વાત છે સુખી ડેમ માટે સુખી ડેમ એક સમજો કે સ્થિર થઈ ગયું હતું પાણી પાણીની આવકો પણ એકદમ સ્થિર થઈ ગઈ હતી અને સુખી ડેમ છે તેમાં પાણી કેમ આવતું નથી એવા સવાલો શરૂઆતથી ઉઠતા હતા આપણે જે ઓગણીસ તારીખનો વરસાદ છે તે ત્રણસો ત્રેસઠ મિલીમીટર કુલ તે ટાઈમે સિઝનનો વરસાદ હતો હમણાં સાતસો છન્નું મિલીમીટર છે એટલે એક અઠવાડિયા દરમિયાનમાં ચારસો ને તેત્રીસ મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે સત્તર ઇંચ કરતાં વધુ વરસાદ આ એક અઠવાડિયા દરમિયાનમાં પડ્યો છે જેને લીધે આ ડેમની જળ સપાટી સતત વધતી ગઈ છે આપણે એ પણ જણાવી દઈએ કે ડેમમાં જે એનું હાઈ ફ્લો લેવલ છે તે એકસો સુનતાલીસ પોઈન્ટ બાસી મીટર છે એટલે અત્યારે જે એનું લેવલ છે તેનાથી આ લેવલ ખાસું નીચું છે અને એકત્રીસ ઓગસ્ટ સુધીમાં એકસો સુડતાલીસ પોઈન્ટ ત્રીસ મીટર જેટલું લેવલ મેન્ટેન કરવાનું છે જેથી આ લેવલ મેન્ટેન કરતાં મેન્ટેન કરવા માટે એક પોઈન્ટ ત્રણ મીટર જેટલું એનું જે સપાટી છે તે વધશે જે લેવલ વધ્યું છે તે તો દસ ફૂટ જેટલું વધ્યું છે અને એ ખાસું બધું છે એ આપણે ત્રણ ઓગણીસ મીટર લેવલ વધ્યું છે દસ ફૂટ જેટલું ડેમમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાનમાં આ જળરાશિનો ઉમેરો છે તે બહુ મોટી સંખ્યામાં છે અને આને લીધે જે ગ્રોસ સ્ટોરેજ છે તે પણ ખૂબ વધ્યું છે અને જે સત્તાવાર જે આંકડા મળી રહ્યા છે તે જ અમે તમને જણાઈ રહ્યા છે આ જે એનું જે સ્ટોરેજ લેવલ છે તે પણ એને આંકડા પણ આપણે વાત કરી અને જે ડેમ છે એની હવે ક્ષમતા કરતા એથી એકોતેર ટકા જેટલો હાલ ભરાઈ ગયો છે અને ગઈ સાલની જેમ આ વખતે પણ જો વરસાદનું પ્રમાણ આવું ચાલુ રહે તો ડેમમાંથી પાણી છોડવું પડે એવી પણ અવસ્થા ઊભી થઈ શકે છે થેન્ક યુ જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો